हेलो फ्रेंड्स, मायसेल्फ सागरम मकवाना, लेक्चरर इन मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट, वल्लभबुद्धी पॉलिटेक्निक, नवसारी। इन दिस लेक्चर वी विल डिस्कस टाइप्स ऑफ बजेट इन डिटेल्स। बजेटना प्रकारों आज आपने सीखीशू। तो लास्ट लेक्चर में आपने बजेटना टाइप्स जोया था, नौ टाइप्स आपने जोया था, सेल्स बजेट, प्रोडक्शन बजेट, मटीरियल बजेट, लेबर बजेट, प्रोडक्शन कॉस्ट बजेट, एडमिनिस्ट्रेटिव कॉस्ट बजेट, प्लांट एंड इक्विपमेंट बजेट, फाइनेंशियल बजेट अने मास्टर बजेट। तो आ दरेक बजेट शू कहवा मांगे छे आपणे ए समझिए। फर्स्ट इज सेल्स बजेट। सेल्स बजेट बजेट शू छे? इट इज एन एस्टिमेट ऑफ द क्वांटिटी ऑफ प्रोडक्ट्स डेट विल बी सोल्ड एंड द रेवेन्यू देट विल बी रिसीव्ड ड्यूरिंग बजेटेड पीरियड। ओके, केटली प्रोडक्ट वेचावानी छे अने केटला रेवेन्यू रिसीव थवानुं छे बजेट पीरियड दरमियान, एनु एस्टिमेशन एटले सेल्स बजेट। आ मेन की बजेट छे, सेल्स बजेट छे ए की बजेट छे, कारण के केटली प्रोडक्ट सेलिंग थवानी छे एना परथी ज बधा बजेट बनता होय छे। मेन तो प्रोडक्ट सेल थवुं, डेट इज मोर इम्पोर्टंट। कोईपण बजेट होय के कोईपण क्षेत्र होय के जेमां जे प्रोडक्ट बनावे छे ए वेचाय केटली तो ज आवक थशे, तो एना परथी ए बधुं बधा ज बजेट नक्की થતા હોય છે। ओके, એ સેલ્સ બજેટ છે, પર મંથ પણ હોઈ શકે, પર ક્વાર્ટર પણ હોઈ શકે, બાય પ્રોડક્ટ પણ હોઈ શકે, બાય લોકેશન ઓફ સેલ્સ ટેરેટરી પણ હોઈ શકે, એન્ડ બાય ક્વોન્ટિટી પણ હોઈ શકે। હવે સેલ્સ મેનેજર છે એને અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ। ફોર એક કયા કયા મુદ્દા? કે એસ્ટિમેશન કરવું જોઈએ બધા જ સેલ્સ, ઇન્ડિવિજ્યુઅલ સેલ્સમેનનું પેન્ડિંગ ઓર્ડર્સ કેટલા છે પ્રોડક્ટના, જનરલ ઇકોનોમિક કન્ડિશન કઈ છે, સિઝનલ ફ્લક્ચ્યુએશન પણ આવે છે, કારણ કે અમુક સિઝનમાં પ્રોડક્ટ વધારે વેચાતી હોય, અમુક સિઝનમાં પ્રોડક્ટ ઓછી વેચાતી હોય। ઓકે, કોમ્પિટિશન કેટલી છે માર્કેટમાં મેન્યુફેક્ચરરની, પાસ્ટમાં કેટલા સેલિંગ થયા છે એના આંકડા, ગવર્મેન્ટ પોલિસી શું છે અને કંટ્રોલ્સ કઈ રીતના કરી શકાય, આ બધા પોઈન્ટ્સ સેલ્સ મેનેજરે કન્સિડર કરવા પડે છે। એટલે સેલ્સ બજેટ છે તે પ્રોડક્ટ કેટલી સેલિંગ થાય છે એની સેલિંગ પ્રાઇસ શું છે, યુનિટ કેટલા છે, લાસ્ટ યરના કેટલા યુનિટ હતા, લાસ્ટ ત્રણ વર્ષની એવરેજ કેટલી છે અને હાલની કેટલી એવરેજ છે સેલિંગની, આ બધી ડિટેલ્સ સેલ્સ બજેટમાં આવે છે। નેક્સ્ટ ઇઝ પ્રોડક્શન બજેટ। ધીસ બજેટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ મેન્યુફેક્ચરિંગ બજેટ। વન્સ ધ સેલ્સ બજેટ હેઝ બીન પ્રિપેર્ડ, ધ ચીફ પ્રોડક્શન એક્ઝિક્યુટિવ ડેવલપ્સ અ મેન્યુફેક્ચરિંગ બજેટ શોઈંગ ધ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ્સ ટુ બી પ્રોડ્યુસ, ડેટ એન્ડ ટાઈમ। પ્રોડક્શન એટલે બનાવવું, મીન્સ મેન્યુફેક્ચર કરવું, એટલે પ્રોડક્શન બજેટ છે, મેન્યુફેક્ચરિંગ બજેટ જ છે। એકવાર સેલ્સ બજેટ બની જાય ત્યારબાદ જે ચીફ પ્રોડક્શન એક્ઝિક્યુટિવ છે એ મેન્યુફેક્ચરિંગ બજેટ બનાવશે, જેમાં કેટલી ક્વોન્ટિટી પ્રોડ્યુસ થઈ શકે છે, કઈ તારીખે અને કયા પ્રકારે, એ બધી ડિટેલ પ્રોડક્શન બજેટ્સમાં આવશે। તો પ્રોડક્શન મેનેજરે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? પહેલું જ સેલ્સ બજેટ ધ્યાનમાં રાખવું પડશે, ઇન્વેન્ટરી પોલિસી, દેન સ્ટોરેજ ફેસિલિટી હોવી જોઈએ, પ્લાન્ટની કેપેસિટી કેટલી છે, રો મટીરિયલની અવેલેબિલિટી કેટલી છે, લેબર અવેલેબિલિટી કેટલી છે, પાવર અને ફ્યુલ અવેલેબિલિટી, દેન ઇકોનોમિક મેન્યુફેક્ચરિંગ લોટ સાઇઝ, બરાબર, આ બધા મુદ્દાઓ પ્રોડક્શન મેનેજરે ધ્યાનમાં રાખવા પડશે। એટલે પ્રોડક્શન બજેટમાં જાન્યુઆરીમાં કેટલું પ્રોડક્શન થાય છે, ફેબ્રુઆરીમાં કેટલું થાય છે, માર્ચમાં કેટલું પ્રોડક્શન થાય છે, પ્રોડક્ટ કઈ કઈ છે, પ્રોડક્ટ્સ એ છે, પ્રોડક્ટ બી છે, પ્રોડક્ટ એ પ્લસ બીનું ટોટલ કેટલું થાય છે, આ બધી ડિટેલ પ્રોડક્શન બજેટમાં આવી જશે। ત્યારબાદ છે મટીરિયલ બજેટ, ધ ટાઈપ, ક્વોન્ટિટી એન્ડ સ્પેસિફિકેશન એઝ વેલ એઝ એટ વોટ ટાઈમ ડિફરન્ટ મટીરિયલ્સ વિલ બી રિક્વાયર્ડ આર શોન ઇન ધીસ બજેટ। ઓકે, જે મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ મેઇન મટીરિયલ બજેટમાં આવશે, પ્રોડક્શન કયા ટાઈપનું છે એના પરથી જ મટીરિયલ નક્કી થતું હોય છે, ટાઈપ કયો છે, ક્વોન્ટિટી કેટલી જોઈએ છે, સ્પેસિફિકેશન શું છે પ્રોડક્ટની અને કયા ટાઈમે ડિફરન્ટ મટીરિયલ જોઈએ છે, એ બધી ડિટેલ મટીરિયલ બજેટમાં આવી જશે। એટલે મટીરિયલની રિક્વાયરમેન્ટ છે અને સામે પ્રોડક્શનનો પ્રકાર કેવો છે, સાઇઝ કઈ છે, એના પરથી મટીરિયલ બજેટ બનતું હોય છે। લેબર બજેટ, ધીઝ બજેટ શોઝ ધ એસ્ટિમેટ ઓફ ડાયરેક્ટ લેબર રિક્વાયર્ડ ટુ કેરી આઉટ ધ બજેટેડ આઉટપુટ, કેટલા મજૂરોની જરૂર છે, બરાબર છે,
એ એસ્ટિમેશન કરતું બજેટ એટલે લેબર બજેટ. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ લેબર વર્કરની જરૂરત હોય છે એટલે ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ લેબર બજેટ બને છે. ધેન નેક્સ્ટ ઇઝ પ્રોડક્શન કોસ્ટ બજેટ. ધ એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ પ્લાન્ટ પ્રોડક્શન ટુ બી ઇન્કર્ડ ઇઝ શોન ઇન ધીસ બજેટ. ધીસ બજેટ ઇન્ક્લુડ્સ ઓલ ધ એક્સપેન્સીસ ઓફ મટીરિયલ, લેબર, અધર એક્સપેન્સીસ, ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ કોસ્ટ એસ્ટિમેશન. જે પ્રોડક્શન છે એનો કોસ્ટ કેટલો આવે છે એ બધી ડિટેલને બનાવતું બજેટ એટલે પ્રોડક્શન કોસ્ટ બજેટ. ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ બજેટ. ધ કોસ્ટ ટુ બી ઇન્કર્ડ ટુ રન ધ મેનેજમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ એસ્ટિમેટેડ એન્ડ શોન ઇન ધીસ બજેટ. ધ કોસ્ટ મે બી રિલેટેડ ટુ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ઓર ઓફ મેનેજિંગ નેચર આર ઇન્ક્લુડેડ ઇન ધીસ બજેટ. ધ એસ્ટિમેશન મેટ ઓફ સેલરીઝ ઓફ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ મેનેજરિયલ સ્ટાફ્સ, સ્ટેશનરી, પ્રિન્ટિંગ, રેકોર્ડ કીપિંગ, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ્સ, ફેક્સ, ઇન્ટરનેટ એટસેટ્રા આર શોન ઇન ધીસ બજેટ. જો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એ ઓર્ગેનાઇઝેશન ચલાવવા માટે એડમિનિસ્ટ્રેટિવની ખાસ જરૂરિયાત હોય છે. જે મોટા ઓર્ગેનાઇઝેશન હોય છે એમાં દરેકમાં એડમિન ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય છે. ઓકે, એડમિન ડિપાર્ટમેન્ટ હોય છે તો એડમિન ડિપાર્ટમેન્ટનું કામ છે જે એડમિનિસ્ટ્રેશનના જે પણ કંઈ ખર્ચાઓ છે એ બધી ડિટેલ એડમિનિસ્ટ્રેટિવ બજેટમાં આવી જાય છે. મેનેજમેન્ટ સ્ટાફની સેલરી, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની સેલરી, સ્ટેશનરી કેટલી વપરાય છે, પ્રિન્ટિંગ પ્રિન્ટ કેટલી નીકળી છે, ઓકે, પોસ્ટ ટેલિગ્રામનો ખર્ચો, ફેક્સ છે, ઇન્ટરનેટ છે, આ બધી ડિટેલ્સ એડમિનિસ્ટ્રેટિવ બજેટમાં આવશે. ત્યારબાદ છે પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ બજેટ. ધ રિક્વાયરમેન્ટ ઓફ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ફોર એચિવિંગ ધ ગોલ ઓફ ટાર્ગેટેડ પ્રોડક્શન ઇઝ શોન ઇન ધીસ બજેટ. ઇફ ઇટ ઇઝ નેસેસરી ટુ પ્રોવાઈડ એક્સ્ટ્રા લેન્ડ એન્ડ બિલ્ડિંગ ફોર પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, ધેન એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ધેમ ઇઝ ઓલ્સો શોન ઇન ધીસ બજેટ. પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ, મશીનરીની કેટલી જરૂરિયાત છે પ્રોડક્શન ટાર્ગેટ એચિવ કરવા માટે એ દર્શાવતું બજેટ એટલે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ બજેટ. અને જો વધારાની જમીન અથવા બિલ્ડિંગની જરૂરિયાત હોય તો એનું પણ કોસ્ટ કેટલો થાય છે એ પણ એસ્ટિમેશન આ બજેટમાં બતાવવામાં આવે છે. ફાઇનાન્શિયલ બજેટ. ધીસ બજેટ ગિવ્સ ધ સમરી ઓફ મની ટુ બી રિસીવડ એઝ એન ઇન્કમ એન્ડ ટુ બી સ્પેન્ડ ડ્યુરિંગ ધ બજેટેડ પીરિયડ. ધીસ બજેટ ફોરકાસ્ટ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ એન્ડ ધ ફાઇનાન્શિયલ કેપેસિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ. હેન્સ ઇટ હેલ્પ્સ ધ મેનેજમેન્ટ ટુ કેરી આઉટ લોંગ ટર્મ પ્લાનિંગ. ફાઇનાન્શિયલ બજેટમાં કેટલી ઇન્કમ થાય છે, ઓકે, અને બજેટેડ પીરિયડ દરમિયાન કેટલી સ્પેન્ડ કરવી પડે છે, પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ અને ફાઇનાન્શિયલ કેપેસિટી કેટલી છે ઇન્ડસ્ટ્રીની, ઓકે, સમયગાળો પૂરો થાય ત્યાં દરમિયાન, એ બધી ડિટેલ ફાઇનાન્શિયલ બજેટમાં આવશે. માસ્ટર બજેટ. હવે આ બજેટ ઘણી જગ્યાએ વપરાય છે કારણ કે ફોર લાર્જ ઓર્ગેનાઇઝેશન કમ્પ્લીટ બજેટ ઇઝ વેરી બિગ. Therefore, separate summary of it is given regarding all plans, policies and their effects on the business. This summarized budget of the entire organization is called master budget. Master budget માં selling budget પણ આવી જાય છે, production cost budget પણ આવી જાય છે. Production cost માં prime cost, factory overhead cost કેટલો થાય છે, indirect labor cost કેટલો થાય છે, આ બધી ડિટેલ master budget માં આવે છે. ઓકે, master budget છે એમાં કયા કયા બાબતો આવે છે કે સેલિંગ બજેટ શું છે, પ્રોડક્શન બજેટ છે, મટીરિયલ બજેટ, લેબર બજેટ, કેપિટલ એક્સપેન્ડિચર બજેટ, મેન્યુફેક્ચરિંગ બજેટ, સેલ્સ એક્સપેન્સીસ બજેટ, કેશ બજેટ, ફાઇનાન્શિયલ બજેટ, પ્લાન્ટ ઇક્વિપમેન્ટ બજેટ, એડમિનિસ્ટ્રેટિવ બજેટ, ઓપરેટિંગ બજેટ, આ બધા બજેટ માસ્ટર બજેટમાં કન્સિડર કરી દેવામાં આવે છે. જે મોટું ઓર્ગેનાઇઝેશન હોય છે એમાં માસ્ટર બજેટ ઘણીવાર વપરાય છે. તો આપણે આજે ટાઈપ્સ ઓફ બજેટ જોયા, જેમાં સેલિંગ બજેટ, સેલ્સ બજેટ, પ્રોડક્શન બજેટ, મટીરિયલ બજેટ, લેબર બજેટ, પ્રોડક્શન કોસ્ટ બજેટ, એડમિનિસ્ટ્રેટિવ બજેટ, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ બજેટ, ફાઇનાન્શિયલ બજેટ અને માસ્ટર બજેટ, આટલા બજેટના ટાઈપ્સ છે. ઓકે, આઈ હોપ કે તમને દરેક બજેટ વિશે સમજ પડી હશે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેરિયસ એકાઉન્ટિંગ ટર્મિનોલોજી થિયરી શીખીશું. ઓકે, થેન્ક યુ.